સરથાણા ખાતે તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની આત્માને શાંતિ મળે અને આરોપીઓ સામે કડક પગલાં લેવાય તેવી માંગ સાથે રામધૂન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સરથાણા ખાતે આવેલ તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલ અગ્નિકાંડને લઈ રોજે રોજનો વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે, ત્યારે તક્ષશિલા આર્કેડ ખાતે પણ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં શુક્રવારે રામધૂન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને લઈ રોજે રોજ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સુરત. બિન અનામત જ્ઞાતિના દાખલા કઢાવવા માટે લોકોને પડી રહેલી હાલાકીને લઈ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી કુમાર કાનાણીના ઘરે લોકોએ મોરચો માંડ્યો હતો. બિન અનામત જ્ઞાતિના દાખલા મેળવવા માટે અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર કઢાવવા માટે લાઈનમાં ઊભા રહેતા વાલીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા વાલીઓને વધુ હેરાન કરાઈ રહ્યા છે અને ખોટા વાયદાઓ આપી સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા રખાતા હોય વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થતા રાજ્યના મંત્રી કુમાર કાનાણીના ઘરે લોકો મોરચો લઈ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારના મંત્રીને રજૂઆત કરાયા બાદ લોકોને પડી રહેલી હાલાકી દૂર થશે કે કેમ તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સુરત. ઉધના દરવાજા પાસે આવેલ મેડિકલ સ્ટોરમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. ફાયર સૂત્રો અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉધના દરવાજા ખાતે આવેલ મસ્જિદ પાછળ ધામેલિયા હોસ્પિટલની ગલીમાં નવરંગ કોમ્પ્લેક્સના મેડિકલ સ્ટોરમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડને કોલ મળતા માન દરવાજા ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં લાખોની મત્તા સ્વાહા થઈ ગઈ હતી. આપણું મારું નામ નૈમેશ શંકરરાવ જગતપ, વૈકુંઠ મેડિકલ એજન્સીમાં માલિક. શું ઘટના ઘટી? આજે બપોરે 12:30 વચ્ચે આ આગ લાગી હતી અને એ જબરજસ્ત એના ગોટા નીકળ્યા. આજુબાજુવાળાએ મને ફોન કરવાથી હું તરત પાછો આવી અને ખોલીને જોયું. એ પહેલાં તો ફાયર બ્રિગેડ આવી ગઈ હતી અને ફાયર બ્રિગેડની સામે જ બધી ઘટના બની. ફાયર બ્રિગેડ 1.5 મિનિટની અંદર આવી ગયું છે. મને બહુ ખૂબ એ ફાયર બ્રિગેડવાળા પર એટલું અભિમાન છે કે બહુ ફાસ્ટ એમનું એ કરી અને આ આગને હોલાવવાની કોશિશ કરી. આ વૈકુંઠ મેડિકલ એજન્સી હોલસેલ મેડિકલ એજન્સી છે અને અહીંયા હોલસેલનો ધંધો થાય છે. શોર્ટ સર્કિટથી આગ લાગી. મને ફાયર બ્રિગેડવાલા સાહેબોએ એવું કીધું. અછોડો લૂંટી ભાગી છૂટેલા 3 પૈકી 1ને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 4 જૂનના રોજ સિટ્સ હોસ્પિટલ સામેથી હિતેન મહેતાની માતા પસાર થતી હતી, ત્યારે તેઓના ગળામાંથી સોનાનો અછોડો લૂંટી ભાગી છૂટેલા 3 રીઢાઓ પૈકી રાજ ઉર્ફે રાજમાલિયા વિકાસ પન્નાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત. સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા બાળકોના આરોપીઓના કેસ ન લડવાની માંગ સાથે બાર એસોસિએશનને લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. સરથાણા જકાતનાકા ખાતે આવેલ તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગના કારણે 22 માસૂમોના મોત થયા હતા. આ દુર્ઘટનાને માનવ સર્જિત દુર્ઘટના કહીને લોકોએ બાર કાઉન્સિલને રજૂઆત કરી હતી કે આ દુર્ઘટનામાં જે પણ આરોપીઓ છે તેના તરફી કોઈ કેસ ન લડે અને આરોપીઓને આકરામાં આકરી સજા થાય. સમાજના લોકો દ્વારા કોર્ટ બહાર પ્લે કાર્ડ દર્શાવીને વકીલોને કેસ હાથમાં ન લેવા રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ ગોપાલ છે અને આજરોજ અમે સુરત જિલ્લા વકીલ એસોસિએશન જે છે એને વિનંતી કરવા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સુરતની સરથાણાની જે ઘટના બની છે એમાં વકીલશ્રીઓ સ્વૈચ્છિક રીતે એમનો કેસ ન લડે, એમની જામીન અરજી કે વગેરે કોર્ટ કાર્યવાહીમાં ભાગ ન લે અને ન્યાયની લડાઈમાં પીડિતોને ન્યાય અપાવવામાં અને દોષિતોને સજા અપાવવામાં મદદરૂપ બને એવી અમે એમને વિનંતી કરવા માટે આવ્યા છીએ. સુરત બાર એસોસિએશનને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.